નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. તો ખાસ કરીને આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 7 એટલે કે જાવાની મૂળભૂત બાબતો આ પ્રકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. પ્રકરણ 6 ની અંદર આપણે જાવા જે લેંગ્વેજ છે એની અંદર જે વસ્તુ શીખવાની છે એના ટોપિક એટલે કે જાવાના ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો જે છે એ આપણે જોયા હતા, જેમ કે ડેટા એબ્સ્ટ્રેક્શન છે, પોલિમોર્ફિઝમ છે, ઇનહેરિટન્સ છે, બરોબર. આ દરેક વસ્તુની આપણે ચર્ચા કરેલી હતી અને ત્યારે પણ આપણે એવું કીધેલું હતું કે આ જે ટોપિક છે એના પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે એ આપણે પ્રકરણ 7 ની અંદર આપણે અને પ્રકરણ 8 ની અંદર આપણે શીખીશું. તો એમાંથી પ્રકરણ 7 જે છે એની અંદર જાવાની મૂળભૂત બાબતો વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તો પ્રકરણ 7 શરૂ કરીએ એની પહેલા એક વસ્તુ જણાવી દઈએ કે પ્રકરણ 7 જે છે મિત્રો એને આપણે કુલ 4 ભાગમાં જોવાનું છે. ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4. એમાંથી અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રકરણ 7નો ભાગ 1નો વિડિયો જોઈ રહ્યા છો. તો પ્રકરણ 7 ની અંદર આપણે કુલ કેટલા ટોપિક જોવાના છે પહેલા જોઈ લઈએ. તમારી સામે અહીંયા ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા આપેલી છે. પ્રકરણ 7 ની અંદર આમ જોવા જાવ તો તમારે કુલ 15 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ ટોપિક જે છે એ છે જાવાનો પરિચય. ત્યારબાદ બીજો ટોપિક શીખવાનો છે કે સાદા જાવા વિનિયોગનું નિર્માણ એટલે સિમ્પલ જાવાનો પ્રોગ્રામ બનાવશું. ત્યારબાદ તો કે સાઇટનો ઉપયોગ, આ એક પ્રકારનું એડિટર છે, જેમ નોટપેડ હોય એવી જ રીતના એક જાવાનું એડિટર છે એ છે સાઇટ, SCITE, એનો ઉપયોગ. ત્યારબાદ ચોથો ટોપિક જોવાનો છે કે જાવા પ્રોગ્રામનું બંધારણ. ત્યારબાદ પાંચમો ટોપિક જોશું ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ્સ. ત્યારબાદ છઠ્ઠો ટોપિક જોવાનો છે એ છે ચલ એટલે કે વેરિયેબલ્સ. ત્યારબાદ આપણે સાતમો ટોપિક જોશું લિટરલ. ત્યારબાદ આઠમો ટોપિક જોશું કોમેન્ટ્સ. ત્યારબાદ નવમો ટોપિક જોવાનો છે અને એ હશે પદાવલી એટલે કે એક્સપ્રેશન્સ. ત્યારબાદ દસમો ટોપિક છે પ્રક્રિયક એટલે કે ઓપરેટર્સ. ત્યારબાદ 11મો ટોપિક છે ટાઈપ કાસ્ટ એટલે કે એક પ્રકારની ડેટા ટાઈપને માંથી બીજા પ્રકારની ડેટા ટાઈપની અંદર કન્વર્ટ કરવું એને કહેવાશે ટાઈપ કાસ્ટ. ત્યારબાદ 12મો ટોપિક જોવાનો છે એ છે જાવા પ્રક્રિયકોના પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી. ત્યારબાદ 13મો ટોપિક જોશું આપણે એ છે કંટ્રોલ સ્ટ્રક્ચર. 14મો ટોપિક જોવાનો છે લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક. અને ત્યારબાદ 15મો અને છેલ્લો ટોપિક જોશું એ હશે સ્વાધ્યાયના MCQ. તો આવી રીતના કુલ 15 ટોપિકની અંદર પ્રકરણ 7 જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે કયા ભાગની અંદર કયા ટોપિકનો સમાવેશ થશે એ જોઈ લઈએ. તો 1-4 ટોપિક જે છે, શરૂઆતના 1-4 ટોપિક તમે જે જોઈ રહ્યા છો અહીંયા, આટલા ટોપિકનો અભ્યાસ આપણે ભાગ 1ની અંદર કરવાનો છે, બરોબર. ત્યારબાદના ટોપિક નંબર 5થી લઈ અને ટોપિક નંબર 9 સુધી, ટોપિક નંબર 5થી લઈ અને અહીંયા 8 સુધી છે એના પછીનો ટોપિક એની પછીની સ્લાઇડમાં આપેલો છે, તો એનો આપણે અભ્યાસ ભાગ 2માં કરીશું, બરોબર. અહીંયા જે ટોપિક નંબર 9 જે છે એ શેની અંદર આવી જશે, તો કે ભાગ 2ની અંદર આવશે. ત્યારબાદ જે છે એ ટોપિક નંબર 10, 11 અને 12, ટોપિક નંબર 10, 11 અને 12 આ ત્રણ ટોપિક જે છે એનો અભ્યાસ આપણે ભાગ 3ની અંદર કરીશું અને છેલ્લા ત્રણ ટોપિક એટલે ટોપિક નંબર 13, 14 અને 15 આ ત્રણ ટોપિકનો અભ્યાસ આપણે ભાગ 4ની અંદર કરવાનો રહેશે. તો એમાંથી આપણે પ્રકરણ 7 જે છે એનો ભાગ 1 છે એનો અભ્યાસ શરૂ કરીએ. એનો પ્રથમ પોઈન્ટ આપણે જોઈએ તો એ છે જાવાનો પરિચય. પ્રથમ ટોપિક જે છે એ કયો છે, તો કે જાવાનો પરિચય છે. હવે જાવા લેંગ્વેજનો જો પરિચય મેળવવા જઈએ તો આની પહેલાના પ્રકરણમાં પણ આપણે કીધેલું હતું કે જાવા જે છે એ કેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, મતલબ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. તો પ્રશ્ન એ થાય કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા સિવાયની કોઈ ભાષા આવતી હશે, તો કે હા. તો એ ભાષા કઈ છે, તો કે પરંપરાગત પ્રોગ્રામિંગ ભાષા છે, મતલબ કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ ભાષા છે, બરોબર. તો એની અંદર શું હશે, તો કે એની અંદર ફંક્શન અને ડેટા જે છે આપણું કેન્દ્ર સ્થાન હતું, જ્યારે અહીંયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટ છે એ જ આપણું મેઇન શું છે, કેન્દ્ર સ્થાને રહેલો હોય છે. તો જોઈએ જાવા જે છે કેવી ભાષા છે, તો કે જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે પ્રખ્યાત સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલી છે. આમાંથી આપણે શીખવાનું એટલું જ છે કે જાવા કેવા પ્રકારની લેંગ્વેજ છે, તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે
કોના દ્વારા ડેવલપ થઈ છે તો કે સન માઇક્રોસિસ્ટમ્સ નામની કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલી છે C++ પછી વિકાસ પામેલી જાવા ભાષા જે છે સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ એટલે કે જુદા જુદા હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નાની સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે બરોબર એક C લેંગ્વેજ સૌપ્રથમ લેંગ્વેજ કઈ હતી તો કે C લેંગ્વેજ એમાંથી આપણે એડવાન્સ વર્ઝન નવી ફંક્શનાલિટી ઉમેરી અને એક નવી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા બનાવી હતી એ છે C++ પરંતુ એમાં પણ ઘણા બધા વધારા સુધારા વધારા કરી અને એના પછીની એક પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ જો ભાષા બનાવેલી હોય તો એ કઈ છે તો કે એ જાવા છે આ પ્રકરણમાં આપણે જાવા સાથે પ્રોગ્રામિંગ શીખવાની પણ શરૂઆત કરીશું અને આપણે જાવામાં મેઇન મેથડ વડે કરી શકાતા પાયાના કાર્યો અને સાદા વિધાનો બાબતની ચર્ચા પણ કરવાની છે અગાઉ આપણે સી ભાષા આપણે ભણી ગયા હોય અલગ અલગ ઓલાની અંદર તો સી ભાષાના પાયારૂપ જેવા બંધારણો છે બરોબર એવા જ વિધાન વાક્યો જે છે એ રિપીટ શેમાં થશે તો કે જાવાની મતલબ કે સી લેંગ્વેજમાં તમે જો પ્રોગ્રામિંગ કરેલું હોય તો જાવાની અંદર પ્રોગ્રામિંગ કરવું બહુ ડિફિકલ્ટ રહેશે નહીં કારણ કે વાક્ય રચનાઓ છે જાવાની મોસ્ટ ઓફ વાક્ય રચના છે એ સી લેંગ્વેજ સાથે શું થાય છે તો કે મેચ થાય છે તો જાવાનો પરિચય મેળવીએ ઇન્ટ્રોડક્શન ટુ જાવા તો જાવા ભાષા જે છે જાવા લેંગ્વેજ એ 1991માં એટલે કે 1991માં કઈ કંપનીએ બનાવી હતી તો કે સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે જાવા જે છે એ નાની ઝડપી કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે શું છે તો કે સુવાહ્ય છે પોર્ટેબલ છે તેને વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ્સના વિતરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય અને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટેની સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા મતલબ કે તમે એને GPL કહી શકો છો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ગણવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો કે આ જે છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે મતલબ કે એવું જરૂરી નથી કે જાવાનો જે પ્રોગ્રામ છે વિન્ડોઝ ઓએસમાં ચાલે લિનક્સમાં ચાલે કે મેક ઓએસમાં ચાલે બરોબર એવું જરૂરી નથી એક જાવાનો પ્રોગ્રામ હશે તો એની સામે એને પ્લેટફોર્મ કોઈ પણ હશે ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હશે તો પણ એ પ્રોગ્રામ રન થશે એટલે કે કમ્પ્લીટ આઉટપુટ બતાવશે એટલે કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે નોટ એ ડિપેન્ડન્ટ જાવા જે છે એક ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને તે અહીંયા સી લેંગ્વેજથી શું છે તો કે અલગ પડે જો સી પ્લસ પ્લસ સાથે સામ્યતા ધરાવે છે સી લેંગ્વેજ સાથે એને કોઈ સામ્યતા છે નહીં જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને વિભાગીય એટલે કે મોડ્યુલર અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાના સામર્થ્યનો પૂરેપૂરો લાભ લઈ શકીએ જો ફરી વાપરી શકાય તેવા એટલે કે પુનઃ પ્રોગ્રામિંગ તમે એને કહી શકો છો એક વખત લખેલો કોડ પ્રોગ્રામ એક કરતાં વધારે વખત આખા પ્રોગ્રામની અંદર કે આખા કોડની અંદર તમે લખી શકો છો તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે જે મૂળભૂત ડેટા પ્રકારો સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા એટલે કે ઇનપુટ અને આઉટપુટ જે છે એની કેપેબિલિટીઝ તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ પણ શું કરે છે એ પૂરી પાડે છે આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કીટ જો આ ખાસ અગત્યનું છે જેડીકેનું આખું નામ શું થશે તો કે જાવા ડેવલપમેન્ટ કીટ એનો મતલબ શું થાય તો કે આ કીટ જેડીકે એક એવા પ્રકારની કીટ છે કે એની અંદર તમામે તમામ પ્રકારના ફંક્શન્સ અને મોડ્યુલ છે એનો સમાવેશ આની અંદર થઈ શકે છે અને આની અંદર જ હોય છે એટલે જાવાનો તમારે સિમ્પલ પ્રોગ્રામથી લઈ અને કોઈ લાસ્ટ હાર્ડ લેવલ સુધીનો પ્રોગ્રામ કરવો હોય તો એના માટે તમારા કમ્પ્યુટર કે તમારા લેપટોપ સિસ્ટમની અંદર શેની જરૂર પડશે તો કે જેડીકે જાવાની એક કીટ ઇન્સ્ટોલ હોવી જોઈએ એ છે જેડીકે જાવા ડેવલપમેન્ટ કીટ જેડીકેમાં કઈ કઈ વસ્તુ હોય તો કે જેડીકેમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના અને વપરાશકર્તાના સેતુ ટૂલકીટના કાર્યો માટેના અનેક ક્લાસ શું હોય છે અવેલેબલ હોય છે આની અંદર અલગ અલગ પ્રકારના આવા ક્લાસીસ હોય છે કે જેનો ઉપયોગ આપણે પ્રોગ્રામિંગમાં કરવાનો હોય છે લાઇબ્રેરીના બધા ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર તે સુવાહ્ય એટલે કે પોર્ટેબલ હોય છે મેં હમણાં જ કીધું કે એની ઓએસ સાથે કોઈ ડિપેન્ડન્સી છે નહીં જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે પ્લેટફોર્મ સ્વતંત્રતા એ પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજી ઉપર સરળતાથી લઈ જવાની શું છે ક્ષમતા છે પ્લેટફોર્મ સ્વતંત્રતા છે બરોબર સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર શું છે અચળ છે અને દ્વિઅંકી સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટર બરોબર આ ખાસ અગત્યનું છે બાઇટ કોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે આ બધી જ વસ્તુ આપણે આગળ પ્રેક્ટિકલ જોશું ત્યારે વધારે ખબર પડશે જાવાના રચિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન
બરાબર કમ્પાઈલ કરવાનું અને એને આઉટપુટ મેળવવા માટે ઇન્ટરપ્રિટ કરવું ના મિશ્રણનો ઉપયોગ કરવાનું શું કરે છે પસંદ કરે છે અને પ્લેટફોર્મ સ્વતંત્રતાની સ્થિતિ તમને આકૃતિમાં દર્શાવેલી છે એ તમને એક જો ઈમેજ આપેલી છે આ ઈમેજ ની અંદર સૌપ્રથમ શું છે તો કે તમારો જાવાનો કોડિંગ છે પ્રોગ્રામ છે એટલે કે જાવાનો સોર્સ છે જેને તમે સેનાથી સેવ કરશો તો કે ડોટ જાવાના એક્સટેન્શનથી તમે સેવ કરેલી હશે માનો કે abc.java એક્સટેન્શન એટલે કે અનુલંબન શું રહેશે તો કે ડોટ જાવા રહેશે પછી તમે જે શું આવશે તો કે એને કમ્પાઈલ કરવું પડશે તો જાવાનો પ્રોગ્રામ કમ્પાઈલ કરશો એટલે શું થશે તો કે જાવા કમ્પાઈલર આવશે જે જે વસ્તુ કમ્પાઈલની પ્રોસેસ કરશે એને શું કહેશો કમ્પાઈલર તો તમારો જાવાનો કોડ છે જાવા સોર્સ એને કમ્પાઈલ કરવા માટે કોની જરૂર પડશે તો કે જાવા કમ્પાઈલર જેવું તમે જાવાનો કોડ કમ્પાઈલર દ્વારા કમ્પાઈલ કરશો એટલે ડોટ જાવા નામની ફાઇલ છે એ જ નામની એક ડોટ ક્લાસ નામની ફાઇલ તમારા ફોલ્ડરની અંદર કે રૂટ ફોલ્ડરમાં બનશે ડોટ ક્લાસ નામની ફાઇલ બરોબર અહીં abc નામ હશે abc.java તો જેવું કમ્પાઈલ થશે એટલે શું થશે abc.class અહીં ખાસ ધ્યાન રાખજો કે ડોટ ક્લાસ નામની ફાઇલ જ આપણા માટે અગત્યની છે જેને આપણે બાઇટ કોડ ફાઇલ તરીકે ઓળખી શકીએ છીએ કમ્પાઈલ થશે એટલે કેવી ફાઇલ બનશે તો કે જાવા બાઇટ કોડ બનશે જાવા બાઇટ કોડ એટલે શું તો કે ડોટ ક્લાસ ફાઇલ જે છે એ બની ગઈ હશે અને આપણા માટે ક્લાસ ફાઇલ એકદમ અગત્યની છે હવે આ જે ક્લાસ ફાઇલ છે મિત્રો એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે બરોબર કોઈ ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ નથી મતલબ કે હવે તમારા જાવાનો પ્રોગ્રામ રન કરવો હોય તો આની કોઈ જરૂર નથી માત્ર તમારે એની કમ્પાઈલ કરેલી ડોટ ક્લાસ ફાઇલ તમારી પાસે હોય તો તમે એ જાવાનો પ્રોગ્રામ જે છે લિનક્સમાં પણ રન કરી શકો છો વિન્ડોઝ ઓએસમાં રન કરી શકો છો અને મેક ઓએસની અંદર પણ તમે આસાનીથી રન કરી શકો છો આ શું થયું પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ થશે બરોબર જાવા પ્લેટફોર્મ સ્વતંત્ર છે હવે જો અહીં આપેલું છે કે જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટર મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી મતલબ કે વર્ચ્યુઅલ મશીનની અંદર કમ્પાઈલ કરવામાં આવે છે આપણી પાસે જાવા કમ્પાઈલર હકીકતમાં ક્યાંય અવેલેબલ નથી આપણી પાસે તો જેડીકે ઇન્સ્ટોલ છે ને જાવા ડેવલપમેન્ટ કીટ પણ એની જ અંદર વર્ચ્યુઅલી શું એક ઇન્સ્ટોલ હશે તો કે જેવીએમ હશે આ પ્રકારના વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે જેવીએમ તરીકે ઓળખાય છે જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે બાઇટ કોડ કોને કહેશો તો કે જે ડોટ ક્લાસ ફાઇલ છે એને આપણે શું નામ આપ્યું છે તો કે એ બાઇટ કોડ છે દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરની જરૂર રહે છે જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ તેના અમલની ઓછી ઝડપ છે એ પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ છે જે જાવા બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે એટલે કે ઓરિજિનલ ડોટ ક્લાસનું ડોટ જાવામાં રૂપાંતર કરે છે નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે પણ પછી તે મશીન સ્વતંત્ર રહેતા નથી જો ઓરિજિનલ લેંગ્વેજમાં તમે ટ્રાન્સફર કરી નાખશો ડોટ જાવામાં પાછું તો એ મશીન ડિપેન્ડન્ટ નહીં રહે બરોબર દરેકે દરેક મશીન માટે શું કરવું પડશે તો કે અલગ અલગ તમારે જાવાની ફાઇલ લખવી પડશે ત્યારબાદ આપણે બીજા ટોપિક ઉપર જઈએ છીએ એ ટોપિકનું નામ છે સાદા જાવા વિનિયોગનું નિર્માણ એટલે કે ક્રિએટિંગ સિમ્પલ જાવા એપ્લિકેશન હવે આપણે એક પ્રોગ્રામ જોવાનો છે કે જે પ્રોગ્રામની અંદર આપણે કંઈક વસ્તુ પ્રિન્ટ કરશું જો જાવા પ્રોગ્રામિંગ ભાષાની મૂળભૂત બાબતો શીખતા પહેલા ચાલો આપણે એક સરળ પ્રોગ્રામ દ્વારા જાવાનું નિરીક્ષણ કરવાનું શરૂ કરીએ કે જે ફોન કોલના ખર્ચની ગણતરી કરે બરોબર આપણે એક પ્રોગ્રામ બનાવશું કે જેનો મતલબ શું છે તો કે ફોન કોલ કરો છો અને ફોન કોલનું બિલ એટલે કે ખર્ચ કેટલો થાય છે એની ગણતરી કરે અને પહેલાથી ચૂકવેલી રકમ એટલે કે પ્રીપેડ બેલેન્સમાં શું કરશે એ સુધારો કરશે અહીં આપણે કઈ રીતે જાવા પ્રોગ્રામ બનાવવા કમ્પાઈલ કરવા અને તેનો અમલ કરવો એ બાબત વિશે આપણે શીખવાનું છે જાવા પ્રોગ્રામ જે છે એ અનેક ક્લાસનો બનેલો હોય છે આમાં ખાસ ધ્યાન રાખજો કે જાવાની અંદર ક્યારેય એવું જરૂરી નથી કે એક જ ક્લાસ હશે જાવાની અંદર એક કરતાં વધારે ગમે તેટલા ક્લાસ હોઈ શકે છે પરંતુ એક વસ્તુ યાદ એ રાખવાની કે એની અંદર એટલીસ્ટ એક ક્લાસ તો હોવો જ જોઈએ તમારો જાવા પ્રોગ્રામ ક્યારે એવો ન બનેલો હોવો જોઈએ જેની અંદર એક એક પણ ક્લાસ ન હોય બરોબર તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ અને મેઇન મેથડ હોવી જ જોઈએ જે ક્લાસ હશે હું એમ કહું કે તમારા જાવા પ્રોગ્રામની અંદર 10 ક્લાસ છે પણ એમાંથી કોઈ પણ એક ક્લાસ પાસે મેઇન મેથડ હોવી જોઈએ જો આવું નહીં હોય તો જાવાનો પ્રોગ્રામ કોઈ દિવસ રન કે કમ્પાઈલ થશે નહીં આ જ વસ્તુ છે એ સી લેંગ્વેજમાં શેના દ્વારા થતી હતી તો કે સી ભાષામાં પ્રોગ્રામરો જે છે એ ક્લાસને સ્ટ્રક્ટ અને ટાઈપ ડેફનો ઉપયોગ કરીને સંયુક્ત ડેટા પ્રકાર એટલે કે કમ્પોઝિટ ડેટા ટાઈપ બનાવવા જેવો વિચાર કરી શકે
જો કે ક્લાસ એ માત્ર માહિતીનો સંચય કરતા ઘણો વધારે આપી શકે છે અહીં નોંધ કરો કે Java માં ટાઇપ ડેફ ઉપલબ્ધ નથી ટાઇપ ડેફ નામની ડેટા ટાઇપ છે Java માં નથી આપણે Java વિનિયોગ કે જે ફોન કોલના ખર્ચની ગણતરી કરી અને સિલક એટલે કે બેલેન્સની રકમમાં સુધારો કરે છે તેને કોલ કોસ્ટ બરોબર નામ આપીએ પ્રોગ્રામનું નામ શું આપશું કોલ કોસ્ટ અને આ કોલ કોસ્ટ વિનિયોગ બનાવીને તેને અમલ કરવા માટે આપણે શું કરશું તો કે આ એક ખાસ ધ્યાન રાખજો કે જે ક્લાસ પાસે મેઈન મેથડ હોય છે એ ક્લાસના નામથી જ તમારે પ્રોગ્રામનું નામ શું કરવું પડે છે સેવ કરવું પડે છે અને Java જે છે મિત્રો એ કેસ સેન્સિટિવ છે એટલે કે કેપિટલ અને સ્મોલ ને શું કરશે તો કે અલગ ગણશે બંનેને સમાન ગણશે નહીં તો હવે આપણે શું કરશું તો કે એક પ્રોગ્રામ બનાવશું કે જેની અંદર આપણે ફોન કોલ નું જે છે એ રકમ અથવા તો એનું બિલ છે એ કાઉન્ટ કરવામાં આવશે તો એ કઈ રીતના બનાવશું તો એ જોઈએ આપણે અહીંયા આપણે સૌપ્રથમ નોટપેડ નો ઉપયોગ કરીશું કોડિંગ લખવા માટે આપણે ઉપયોગ સેનો કરીશું તો કે નોટપેડ હવે નોટપેડ ની અંદર આપણે પ્રોગ્રામ લખવો છે અને પ્રોગ્રામ લખો એની પહેલા હું કમેન્ટ લાઈન આપું જો ખાસ ધ્યાન રાખજો આપણે આગળ ભણવાનું છે કમેન્ટ લાઈન કોને કહેવાશે તો અહીંયા સ્લેશ અને સ્ટાર જે છે એનાથી કમેન્ટ લાઈન સ્ટાર્ટ થશે અને હું કમેન્ટ લાઈન માં જે લખું છું કોઈ દિવસ તમારો પ્રોગ્રામ કમ્પાઈલ કે રન કરશે નહીં એ માત્ર આપણા માટે હોય છે તો હું એવું લખું છું કે ધીસ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ્સ એ સિમ્પલ પ્રોગ્રામ ધેટ વિલ કમ્પ્યુટ ધ કોસ્ટ ઓફ અહીંયાથી આપણે વર્ડ ટ્રેપ આપી દઈએ કોસ્ટ ઓફ ફોન કોલ એન્ડ અપડેટ બેલેન્સ બરોબર આ જે છે વસ્તુ વિશેમાંથી એપી કમેન્ટ લાઈનમાં મતલબ કે આ પ્રોગ્રામ સેના વિશે છે એની ટૂંકી માહિતી છે જે આપણા માટે ઉપયોગી છે આ માહિતી ક્યારેય કમ્પાઈલ પણ નહીં થાય અને ક્યારેય આઉટપુટ તરીકે પણ આવશે નહીં પણ અહીંયાથી શીખવા જેવું એ છે કે કમેન્ટ કેવી રીતના સ્ટાર્ટ થાય સ્લેશ સ્ટાર થી અને પૂરું કમ્પ્લીટ કઈ રીતના થાય તો કે એનું રિવર્સ એટલે કે સ્ટાર અને બેકવર્ડ સ્લેશ હવે આની અંદર આપણી પાસે શું હોવું જોઈએ તો કે પબ્લિક ક્લાસ અને ક્લાસનું નામ હું આપું છું કોલ કોસ્ટ અને ખાસ ધ્યાન રાખવાનું કે જે ક્લાસનું નામ આપો છો એ જ ક્લાસના નામથી ફાઇલ સેવ થવી જોઈએ એટલે મારી ફાઇલ જે છે એ હવે કોલ કોસ્ટ ડોટ જાવા નામથી સેવ થશે અને કેસ સેન્સિટિવ છે એટલે કોલ નો સી અને કોસ્ટ નો સી આ બંને શું આવશે કેપિટલ આવશે બરોબર હવે એની અંદર આપણે શું કરીશું તો કે એની અંદર આપણી પાસે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આપણી પાસે એક આવી મેથડ હશે કે જેની પાસે મેઇન મેથડ હશે બરોબર તો જો શું થયું પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ કોલ કોસ્ટ નામનો ક્લાસ છે એની પાસે એક મેઇન મેથડ છે બરોબર અને એની અંદર આપણે શું લખશું તો કે સ્ટ્રીંગ આર્ગ્સ બરાબર આ વસ્તુ શું છે એ બધું જ આપણે આગળ શીખવાનું છે પણ અત્યારે આપણે એક સાદા જાવા પ્રોગ્રામનું નિર્માણ કરીએ છીએ તો અત્યારે આપણે એટલા પૂરતું શીખવાનું છે હવે એની અંદર વેરિયેબલ ડિક્લેર કરવાના છે એટલે હું કમેન્ટમાં એવું લખી શકીશ કે ડિક્લેર વેરિયેબલ્સ વેરિયેબલ્સ શું કહેવાશે એનું પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરવાની છે હવે એની અંદર ડેટા ટાઈપ આપીશું ડબલ અને વેરિયેબલનું નામ આપીશ બેલેન્સ ત્યારબાદ ડેટા ટાઈપ આપશું આપણે ડબલ અને વેરિયેબલનું નામ આપીશ રેટ ત્યારબાદ આપણે ત્રીજો વેરિયેબલ ડિક્લેર કરશું ડબલ અને વેરિયેબલનું નામ આપીશ ડ્યુરેશન ત્યારબાદ ચોથો વેરિયેબલ ડિક્લેર થશે ડબલ અને વેરિયેબલનું નામ રહેશે કોસ્ટ તો કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા ટોટલ ચાર બધા વેરિયેબલ ડેટા ટાઈપ શું છે તો કે ડબલ આપણે ડેટા ટાઈપ વિશે પણ આગળ ભણવાનું છે જ તો અહીંયા શું છે તો કે અહીંયા જે છે આપણે દર્શાવશું કે આ જે છે પહેલો વેરિયેબલ શેના માટે છે તો કે બેલેન્સ એમાઉન્ટ ઇન રૂપીઝ પછી બીજો વેરિયેબલ શેના માટે છે તો કે બીજો વેરિયેબલ જે છે એ છે કોલ રેટ છે બરોબર અને રૂપીઝ પર સેકન્ડ છે એ શું છે રૂપીઝ પર સેકન્ડ છે ત્યારબાદ ત્રીજો વેરિયેબલ જે છે એ શેના માટે છે ડ્યુરેશન છે તો એ આપણે શેના માટે છે કે કોલ ડ્યુરેશન ઇન સેકન્ડ્સ
બરોબર અને ત્યારબાદ આપણી પાસે ચોથો વેરિયેબલ છે એ છે કોસ્ટ તો ઈ શું આવશે તો કે કોસ્ટ ઓફ લાસ્ટ કોલ બરોબર આપણે શું થયું બધા વેરિયેબલ જે છે એને ડિક્લેર કરી દીધેલા છે હવે એની ઉપર ગણતરી કરવાની છે અથવા તો એને વેલ્યુ આપવાની છે તો હું એને કહી દઈશ કમ્પ્યુટેશન્સ પણ આ કમેન્ટ માં લખું છું એ આપણા માટે કામનું છે કમ્પાઈલ કે આઉટપુટ ની અંદર કાઈ કામનું નથી કમ્પ્યુટેશન્સ ની અંદર બેલેન્સ ઇક્વલ્સ ટુ 17 કોઈ પણ ફિક્સ વેલ્યુ આપી શકો છો ઉદાહરણ તરીકે બેલેન્સ જે છે 170 પછી તો કે રેટ જે છે તો રેટ ઇક્વલ્સ ટુ આપી દઈશું 1.02 બરાબર 1.02 ત્યારબાદ ડ્યુરેશન ડ્યુરેશન ઇક્વલ્સ ટુ 37 બરાબર એટલે કે ડ્યુરેશન શું છે તો કે 37 સેકન્ડ સુધી વાત ચાલેલી હોય અને 1 સેકન્ડ રેટ જે છે એ રૂપીસ પર સેકન્ડ 1 સેકન્ડ નો રેટ જે છે 1.2 પૈસા હોય અને આપણી પાસે કોસ્ટ કેટલી આવશે તો કે કોસ્ટ ઇક્વલ્સ ટુ ડ્યુરેશન જેટલી ડ્યુરેશન વાત કરેલી છે એને મલ્ટીપ્લાય બાય આપણે શું કરશું તો કે રેટ બરોબર અને છેલ્લે બેલેન્સ કેટલું રહેશે તો કે બેલેન્સ ઇક્વલ્સ ટુ અત્યારે જેટલું બેલેન્સ હશે તો બેલેન્સ ઇક્વલ્સ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ આ આપણું શું થશે ગણતરી થશે હવે રેટ જે છે એ શું છે એ કમેન્ટમાં લખીએ તો કમ્પ્યુટ ધ કોસ્ટ બરોબર અને અહીંયા જે લખેલું છે એ શું છે તો કે અપડેટ બેલેન્સ બરોબર એમાઉન્ટ બેલેન્સ એમાઉન્ટ જે છે એને અપડેટ કરે છે મતલબ કે જે જૂનું બેલેન્સ હોય એમાંથી નવું બેલેન્સ જે છે એ કટ થયું પછીનું કેટલું વધશે એ કન્ટેન કરશે ત્યારબાદ આપણે શું કરશું તો કે ડિસ્પ્લે રિઝલ્ટ્સ જે કઈ રિઝલ્ટ છે એ બધી વસ્તુને ડિસ્પ્લે કરશું તો કઈ રીતના ડિસ્પ્લે થશે એ જોઈએ તો આપણે શું લખશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ તો આ વસ્તુ શું છે એ બધી વસ્તુ આપણે આગળ થિયરીમાં શીખવાની છે તો મેસેજ આપશો આપણે કોલ ડ્યુરેશન પછી તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને એની અંદર આપણે આપી દેશું ડ્યુરેશન નામનો વેરિયેબલ છે એને પ્રિન્ટ કરવો છે પછી શું કરશું તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન અને એની અંદર આપણે શું કરશું તો કે સેકન્ડ્સ એવો મેસેજ પ્રિન્ટ કરવો છે ત્યારબાદ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન અને એની અંદર આપણે બેલેન્સ અને વેરિયેબલનું નામ આપી દઈશું બેલેન્સ અને રૂપીસ બરાબર આટલી વસ્તુ લખી અને આપણે એને અહીંયા કમ્પ્લીટ કરશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે બે કાઉન્સ જે છે એ કમ્પ્લીટ થશે આ જે કાઉન્સ કમ્પ્લીટ થાય છે એ શેનો કાઉન્સ છે તો કે ત્યાં હું એવું લખી શકીશ કે એન્ડ ઓફ મેઇન મેઇન મેથડ છે એ ત્યાં કમ્પ્લીટ થાય છે ત્યારબાદ અહીંયા જે કાઉન્સ પૂરો થાય છે એ શું છે તો કે એન્ડ ઓફ ક્લાસ કોલ કોસ્ટ કોલ કોસ્ટ નામનો જે ક્લાસ છે એ શું થાય છે અહીંયા એન્ડ થાય છે બરાબર તો આ રીતના આપણે આખો પ્રોગ્રામ જે છે એ લખાઈ જાય છે લખાઈ જાય પછી શું કરવાનું છે તો કે સેવ કરવા માટે ફાઇલમાં જઈ અને સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી તમારે જે ડ્રાઈવમાં પ્રોગ્રામ સેવ કરવો છે કે જે જગ્યાએ તે લોકેશન આપો ઉદાહરણ તરીકે મારે ડી ડ્રાઈવમાં સેવ કરવો છે તો હું પહેલાં ડી ડ્રાઈવ સુધી જઈશ અને અહીંયાથી ત્યાં ફાઇલનું નામ છે એ રિમૂવ કરવાનું છે અને ફાઇલના નામ તરીકે શું આપવાનું છે ક્લાસનું નામ ક્લાસના નામમાં કોલ કોસ્ટ હતું બેયનો સી કેપિટલ અને એક્સટેન્શન શું છે ડોટ જાવા તો કોલ કોસ્ટ ડોટ જાવા એવું લખી અને તમારે શું કરવાનું છે સેવ કરવાનું છે આ પ્રોગ્રામ સેવ થઈ ગયો છે હવે તમારે આને શું કરવાનું છે તો કે એને કમ્પાઇલ કરવાનું છે કમ્પાઇલ માટે તમારે સીએમડી ઓપન કરવાનું છે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરશો એટલે તમે ડિફોલ્ટ સી ડ્રાઈવમાં હશો તમે જે જગ્યાએ પ્રોગ્રામ સેવ કર્યો છે ત્યાં સુધી જવું પડશે એટલે મારે ડી ડ્રાઈવમાં જવું પડશે તો ડી ડ્રાઈવમાં જવા માટે હું શું કરીશ ડી અને કોલન અને એન્ટર મારી દઈશ એટલે ડી ડ્રાઈવ મારો પાથ આવશે હવે મારે પહેલા એને શું કરવાનું છે તો કે કમ્પાઇલ કરવાનું છે કમ્પાઇલ કેવી રીતના થશે તો કે જાવા સી બરોબર જાવા સી શું કામ તો કે કમ્પાઇલ માટે સી છે પછી ફાઇલનું નામ એટલે કોલ કોસ્ટ કેસ સેન્સિટિવ છે એટલે કેપિટલ હોય કેપિટલ સ્મોલ હશે એ સ્મોલ અને પછી એક્સટેન્શન ડોટ જાવા એન્ટર આપો
જો કોઈ પણ પ્રકારની એરર હશે તમને તો અહીં દેખાડશે ભૂલ હશે તો દેખાડશે અને જો દેખાડે તમારે સુધારવાની છે અને પછી ફરીથી તમારે કમ્પાઇલ કરવાનું છે પરંતુ જો કોઈ કમ્પાઇલેશનમાં ભૂલ નહીં હોય તો શું થશે તો કે એ ડાયરેક્ટ તમને પ્રોમ્પ્ટ દેખાડશે એમ કહેશે કે અહીં કોઈ ભૂલ નથી મતલબ કે હવે તમે આઉટપુટ જોઈ શકો છો આઉટપુટ જોવા માટે માત્ર જાવા ફાઇલનું નામ કોલ કોસ્ટ અને ડોટ જાવા આટલું જ લખવાનું છે અહીંયા જાવા સી લખવાનું નથી અને એન્ટર આપશો એટલે તમારા પ્રોગ્રામનું આઉટપુટ જે છે એ આવશે જો કોલ ડ્યુરેશન જે છે એ કેટલું એવું છે તો કે 37 સેકન્ડ અને બેલેન્સ કેટલું રહ્યું તો કે 132.26 રૂપિયા રહેશે શું કામ તો કે 37 સેકન્ડ અને પર સેકન્ડના 1.02 પૈસા લેખે કેલ્ક્યુલેશન કરી અને તમારું બેલેન્સ જે છે એ શું થશે તો કે એ કટ થશે બરાબર તો આ વસ્તુ જે છે એને આપણે આવી રીતના વર્ક કરી શકો છો બરાબર ત્યારબાદ આપણે એને એક્ઝિટ આપીએ હવે એક વસ્તુ અહીંયા માર્ક કરો કે મેં જ્યારે કમ્પાઇલ કર્યું ત્યારે મારો પ્રોગ્રામ ડી ડ્રાઈવમાં હતો તો ડી ડ્રાઈવની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે કોલ કોસ્ટ ડોટ જાવા નામની ફાઇલ હતી બરાબર આને હું ડબલ ક્લિક કરીશ તો નોટપેડની અંદર મને બતાવશે કે તમારી પ્રોગ્રામ જે છે એ કઈ રીતના લખાયેલો છે બરાબર તો આ જે વસ્તુ છે એ ડોટ જાવા છે પણ જેવું મેં કમ્પાઇલ કર્યું એટલે એની શું ફાઇલ બની ગઈ તો કે ડોટ ક્લાસ ફાઇલ બની અને આપણા માટે કામની વસ્તુ કઈ છે આ ડોટ ક્લાસ ફાઇલ છે બરાબર તો આ વસ્તુ જે છે એ ખાસ અગત્યની રહેશે ત્યારબાદ જે જાવા પ્રોગ્રામ આપણે બનાવેલો છે એને શું કરવાનું તો કોઈ પણ સાદા આસ્કી ટેક્સ્ટ એડિટર વડે જાવા ફાઇલ સોર્સ બનાવેલો એટલે આપણે નોટપેડનો ઉપયોગ કરીને બનાવેલું છે હવે એની અંદર તમારે કોડિંગ લખવાનું છે તો એ આપણે આકૃતિમાં કોડિંગ આપ્યું છે કોડિંગ લખ્યું કોડિંગ લખ્યા પછી કોલ કોસ્ટ ડોટ જાવા નામથી ફાઇલ સેવ કરવાની છે અને અનુલંબન શું એક્સટેન્શન શું હશે ડોટ જાવા હશે જ પણ ખાસ ધ્યાન રાખજો કે નામ આપો છો ક્લાસનું નામ હોય એ જ હોવું જોઈએ અને કેસ સેન્સિટિવ છે થઈ જશે એટલે કમ્પાઇલ કરવાનું છે તો શું કરવાનું છે જાવા સી સીએમડીની અંદર જઈ અને જાવા સી ફાઇલનું નામ અને ડોટ જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરો જો કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો એ દર્શાવશે જો ભૂલ દર્શાવે તો એ સુધારી અને પાછું કમ્પાઇલ કરશો આમ કરવાનું છે અને પ્રોગ્રામને જે છે એ રન કરવો છે તો જો આ ક્લાસ ફાઇલ છે એ શું છે તો કે બાઇટ કોડ ફાઇલ છે જેનો અમલ કરવામાં આવશે અને પછી તો કે એને અમલ કરવો છે આઉટપુટ જોવું છે જાવા ઇન્ટરપ્રિટર વડે તો જેડીકેમાં ફક્ત જાવા આપીને જાવા ઇન્ટરપ્રિટર આપી શકાય રન કરવા માટે જાવા અને ફાઇલનું નામ કોલ કોસ્ટ ટાઈપ કરો પ્રોગ્રામનો અમલ કરવા માટે આપણે સોર્સ કોડની જરૂર નથી પણ ફક્ત કમ્પાઇલ કરેલી ક્લાસ ફાઇલની જરૂર છે બરાબર એટલે ડોટ ક્લાસ ફાઇલ બની જાય પછી ડોટ જાવા પ્રોગ્રામની કોઈ જરૂર નથી અને જાવા ઇન્ટરપ્રેટ જે છે એ બાઇટ કોડ કોલ કોસ્ટ ડોટ ક્લાસનો ઉપયોગ કરીને તેને શું કરશે અમલમાં લેશે આ જે વસ્તુ છે એ શું થયું સિમ્પલ જાવા પ્રોગ્રામનું ઇન્ટરપ્રિટ થયું છે અહીંયા જે કોડિંગ લખેલું હતું એ કોડિંગ તમને અહીંયા આપેલું છે કે આ જે લાઇન જોઈ શકો છો અહીંથી અહીં કમેન્ટ છે પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ એની પાસે એક મેઇન મેથડ છે બરાબર અને એની અંદર આપણે અહીંયા પહેલાં બધા જે છે એ વેરિયેબલ ડિક્લેર કરેલા છે ત્યારબાદ એનું કેલ્ક્યુલેશન કરેલું છે અને છેલ્લે જે છે એ બધી જ વસ્તુને આપણે શું કરી છે ડિસ્પ્લે કર્યું છે ત્યારબાદ એક બ્રેકેટ પૂરો થાય એ મેઇન મેથડનો પૂરો થશે અને પછી બ્રેકેટ પૂરો થશે એ કોલ કોસ્ટ નામની જે ક્લાસ છે એનો બ્રેકેટ પૂરો થશે તો આ શું છે તો કે નમૂનારૂપ જાવાનો પ્રોગ્રામ છે ત્યારબાદ જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવાની અમલ કરવાની પ્રક્રિયા શું છે તો એ પણ આપણે જોયું કે જાવા સોર્સ ફાઇલ છે યુઝ્યુઅલી હેવ એક્સટેન્શન ડોટ જાવા આને શું કરવાનું છે તો કે જાવા કમ્પાઇલર એ શું કરશે તો કે જાવા સી અને ફાઇલનું નામ ડોટ જાવા એટલે એન્ટર આપશો એટલે તમારા ફોલ્ડરમાં એક ક્લાસ ફાઇલ બનશે કે જેને જાવા બાઇટ કોડ ફાઇલ કહેવાય એનું એક્સટેન્શન શું હશે ડોટ ક્લાસ અને એ કોના દ્વારા રન કરવામાં આવશે તો કે જેવીએમ મતલબ કે જાવા ઇન્ટરપ્રિટર હશે જાવા વર્ચ્યુઅલ મશીન આ કમ્પાઇલેશનની શું છે આખી પ્રક્રિયા છે હવે આપણે જે વસ્તુ કર્યું હતું એ જ વસ્તુને અહીં આપેલું છે જાવા સોર્સ પ્રોગ્રામ છે ફાઇલનું અનુલંબન શું હશે ડોટ જાવા હોવું જરૂરી છે અને તે ફાઇલનું નામ જ્યારે ક્લાસ પબ્લિક હોય ત્યારે ક્લાસનું નામ હોવું જોઈએ બરાબર અને એ શું છે તો કે કેસ સેન્સિટિવ હોય છે બરાબર અને એ રન કરવા માટે તમે જોવો છો કે આપણે જાવા સી કોલ કોસ્ટ ડોટ જાવા અને પછી જાવા કોલ કોસ્ટ એટલું લખીએ અને તમે અહીંયા જો અહીંયા 37 સેકન્ડ કોલ ડ્યુરેશન આવી ગયું હતું અને 132.26 રૂપીઝ એ આપણું લાસ્ટ અપડેટેડ બેલેન્સ હશે હવે જે આખું કોડિંગ છે એ કોડિંગની અંદર કઈ વસ્તુ શું સમજાવેલી છે તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ
કે કોડલિંગ ની અંદર પ્રોગ્રામ ક્લાસ ની વ્યાખ્યામાં કોલ કોસ્ટ જે છે એ નામના ક્લાસમાં સમાયેલો છે આખો પ્રોગ્રામ જે છે કોલ કોસ્ટ નામનો મેઈન ક્લાસ છે એની અંદર છે પ્રોગ્રામ ની બોડી એટલે કે મેઈન નામના રૂટિન માં સમાયેલી હોય છે એટલે કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઈન એની અંદર બોડી સમાયેલી હોય છે અને જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામ નો અમલ કરવામાં આવે ત્યારે મેઈન નામનો રૂટિન જે છે મેઈન મેથડ છે એ સૌપ્રથમ એક્ઝિક્યુટ થાતી હોય છે હવે કોડિંગ તમને આપ્યું છે એની સમજૂતી આપી છે તો પ્રોગ્રામમાં ડબલ સ્લેશ પછી લખાયેલી શાબ્દિક માહિતી ટેક્સ્ટ અને સ્ટાર અને બેકવર્ડ સ્લેશ સ્ટાર અને સ્ટાર બેકવર્ડ સ્લેશ વચ્ચે બંધ હોય તેને શું કહેવાય કોમેન્ટ મેં પ્રોગ્રામ લખતી વખતે જ કીધું હતું આપણે જાણીએ છીએ કે કોમેન્ટ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થતી નથી કોમેન્ટ માત્ર કોના માટે હોય છે તો કે ડેવલપર માટે જ હોય છે ત્યારબાદ ડેટા પ્રકાર ડેટા ટાઈપ પછી ચલનું નામ વેરિયેબલને નામ જણાવી અને ચલને એટલે કે વેરિયેબલને ડિક્લેર કરી શકાય ગણતરીના ભાગમાં એસાઇનમેન્ટ વિધાનો સાથેની પદાવલી હોય છે બરાબર ઇક્વલ્સ ટુની સાઇન હોય એટલે કે એસાઇન થાય અહીં પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે અનેક સબ રૂટિન જાવામાં ફંક્શન્સ અથવા મેથડ પણ કહેવામાં આવે છે અને કોલ જે છે એ વિધાનો વાપર્યા છે પરિણામ પ્રદર્શિત કરવા માટે વપરાયેલા મેથડના નામ જે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન આ બેમાં ફેર શું પ્રિન્ટ એલન એટલે શું થાય નવી લાઇનથી પ્રિન્ટ થાય અને પ્રિન્ટ એટલે શું તો કે કર્સર જ્યાં હશે ત્યાંથી પ્રિન્ટ કરશે આ બંને મેથડ જે કિંમત પ્રદર્શિત કરવાની છે તે ચલ આર્ગ્યુમેન્ટ તરીકે લે છે જો અહીંયા આપ્યું છે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન મેથડ જે માહિતી પ્રદર્શિત કરે છે તેના પછી એક નવી લાઇન એટલે કે લાઇન ફિલ્ડ ઉમેરે છે જ્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ફક્ત માહિતી શું કરે છે પ્રદર્શિત જ કરે છે ત્યારબાદ એને કર્સરને નવી લાઇનમાં લઈ જતું નથી પછી તો કે ફોન કોલની અવધિ પ્રોગ્રામમાં ત્રણ કોલ વિધાન વડે પ્રદર્શિત થાય છે પહેલા કોલથી શાબ્દિક માહિતી કોલ ડ્યુરેશન એવો મેસેજ પ્રિન્ટ થાય છે બીજા કોલથી ડ્યુરેશન વેરિયેબલ છે એની કિંમત પ્રદર્શિત થાય છે અને ત્રીજા કોલથી સેકન્ડ્સ જે છે એ લખાણ પ્રદર્શિત થાય અને પછી તે અને તે પછી કર્સર આગળની લીટીમાં આવે છે એ નોંધ એ કરવાની છે કે શાબ્દિક લખાણ સ્ટ્રીંગ લિટરસ બેવડા અત્રણ એટલે કે ડબલ કોટેડ સિમ્બોલની વચ્ચે ઉમેરવામાં આવે છે એક કોલથી બેલેન્સ પ્રદર્શિત થાય છે પ્રાચલ તરીકે એટલે કોનકેટિનેટ તરીકે જાવામાં શું વાપર્યું છે બે વસ્તુને જોડવા સ્ટ્રીંગ અને વેરિયેબલને જોડવું હોય તો પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ ધ્યાન ઉપર લેવામાં આવશે પ્રાચલ તરીકે આપેલી પદાવલીનું પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી તે શું થાય છે પ્રદર્શિત થાય છે બરોબર જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ છીએ ત્યારે જાવા ઇન્ટરપ્રિટર પ્રથમ કોને કોલ કરશે તો કે મેઇન મેથડ ઉપર જાય છે અને તેમાં રહેલા વિધાનોનો શું કરે છે અમલ કરે છે આ વિધાનો જ્યારે પ્રોગ્રામનો અમલ થાય ત્યારે કમ્પ્યુટરે ચોક્કસ શું કરવાનું છે તે જણાવે છે મેઇન રૂટીન એ જ ક્લાસમાં અથવા અન્ય ક્લાસમાં પણ વ્યાખ્યાયિત સબ રૂટીનને બોલાવી શકે છે પણ ફક્ત મેઇન રૂટીન જ કેવી રીતે અને ક્યાં ક્રમમાં અન્ય સબ રૂટીન વાપરવા તે નક્કી કરે છે મેઇનની પ્રથમ લીટીનો એક શબ્દ છે પબ્લિકનો અર્થ એ થાય છે કે પ્રોગ્રામની બહારથી આ રૂટીન બોલાવી શકાય છે જો પબ્લિક એટલે ગમે તે વ્યક્તિઓ મેઇન મેથડને કોલ કરી શકે છે આ અનિવાર્ય છે કારણ કે જાવા ઇન્ટરપ્રિટર વડે મેઇન રૂટીન બોલાવવામાં આવે છે કે જે પ્રોગ્રામની શું છે બહાર છે રૂટીનની પ્રથમ લીટીની શેષ બાબત આ ક્ષણે સમજાવવી મુશ્કેલ છે હાલ પૂરતું આપણે એવું વિચારીએ કે એક વાક્ય રચના સિન્ટેક્સનો જરૂરી એક ભાગ છે ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ અને એ છે સાઇટનો ઉપયોગ એટલે કે યુઝિંગ સાઇટ SCITE શું છે તો કે એક નોટપેડ જેવું એડિટર છે જેમાં જાવાનો પ્રોગ્રામ તમે લખી અને કમ્પાઇલને રન કરી શકો છો જોઈએ હવે આપણે સાઇટ એડિટર નો ઉપયોગ કરીને એક વધુ જાવા વિનિયોગ એક પ્રોગ્રામ બનાવીએ અહીં આપણા વિનિયોગમાં સાદા વ્યાજની ગણતરી કરીને પરિણામ પ્રદર્શિત કરવું છે આપણે શું કરવું છે માત્ર એક સાદું વ્યાજ દર્શાવતો પ્રોગ્રામ બનાવવો છે અને આકૃતિમાં એનું કોડિંગ આપેલું છે અને આઉટપુટ પણ દર્શાવ્યું છે તેના માટે શું કરશો સૌ પ્રથમ સાઇટ જે છે સોફ્ટવેર ચાલુ કરશો ફાઇલમાંથી ન્યૂ લેશો કોડિંગ લખાઈ જાય એટલે ફાઇલમાંથી સેવ આપશો અને ત્યારબાદ ટૂલ્સમાંથી કમ્પાઇલ અને કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો ટૂલ્સમાંથી ગો આપી અને તેનો અમલ કરી શકાય છે અને એ પ્રોગ્રામ શું છે તો એ તમને પ્રોગ્રામ પણ અહીંયા આપેલો છે આ પ્રોગ્રામ આપણે લખવાની ટ્રાય કરશું તો હવે કોડિંગ આપણે નોટપેડમાં લખવાનું નથી હવે કોડિંગ શેમાં લખવા જવાનું છે તો કે સાઇટની અંદર અહીંયા આપણી પાસે જો ડેસ્કટોપની અંદર એક સોફ્ટવેર ઇન્સ્ટોલ છે જેનો આઇકોન આવો તમને બતાવશે સાઇટ તો એ ક્લિક કરશો એટલે તમને આવું એક પેજ ઓપન થઈ જશે હવે કોડિંગ લખો એની પહેલાં તમારે શું કરવાનું છે તો કે એની અંદર તમારે લેંગ્વેજની અંદર જાવાનું છે આપણે જાવા લેંગ્વેજ વાપરીએ છીએ તો લેંગ્વેજની અંદર જઈને તમારે સિલેક્ટ કરી નાખવાનું છે જાવા બરાબર લેંગ્વેજમાં અંદર જઈને તમારે સિલેક્ટ શું કરવાનું છે જાવા ત્યારબાદ તમારે પ્રોગ્રામ જે છે એ તમારો ટાઈપ કરવાનો છે
तो प्रोग्राम टाइप करसो ત્યારે કઈ રીતના આવશે તો કે આપણે એક સિમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરીએ જેમાં એવું લખશું આપણે ઉપર કમેન્ટ લાઈન માં એવું લખવી કે કમ્પ્યુટ સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદો વ્યાજ ગણવા માટેનો એક પ્રોગ્રામ છે એટલે આપણે એવું લખ્યું છે કમ્પ્યુટ સિમ્પલ ઇન્ટરેસ્ટ ત્યારબાદ એની અંદર આપણે એક પબ્લિક મેથડ બનાવશું तो આ પબ્લિક ક્લાસ અને ક્લાસ નું નામ આપણે આપશું સિમ્પલ અન્ડરસ્કોર ઇન્ટરેસ્ટ હવે જો જે ક્લાસ નું નામ આપ્યું છે એ ઈ ક્લાસ ના નામ થી જ આપણે ફાઇલ શું કરશું તો કે સેવ કરશું ત્યારબાદ તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન કોઈ પણ એક ક્લાસ પાસે મેઇન મેથડ હોવી જોઈએ અને એની અંદર સ્ટ્રિંગ args string arguments અને એની અંદર એટલે કે આ જે ક્લાસ છે public static void main આપણી મેઇન મેથડ છે એની અંદર જઈ અને આપણે સૌપ્રથમ શું કરવાનું છે તો કે વેરીએબલ ડિક્લેર કરવા છે ડિક્લેર વેરીએબલ્સ હવે એની અંદર ડેટા ટાઇપ આપશું આપણે ડબલ પ્રિન્સિપલ ડબલ રેટ डबल જે છે એ ડેટા ટાઇપ છે ને ત્યારબાદ મૂકેલું છે આપણી વેરીએબલ નું નામ છે ત્યારબાદ આપેલું છે ડબલ ડ્યુરેશન ત્યારબાદ આપેલું છે ડબલ મેચ્યુરિટી જો મેચ્યુરિટી એટલે શું થાશે તો કે રકમ અને વ્યાજ બંને વસ્તુ થાય એટલે વ્યાજ મુદ્દલ તરીકે તમે ઓળખી શકો છો ડબલ ઇન્ટરેસ્ટ આટલા વેરીએબલ શું કર્યું છે આપણે ડિક્લેર કરેલા છે દરેક વેરીએબલ ને કમેન્ટ દ્વારા દર્શાવી દઈએ કે સેના માટે છે તો કે આ જે છે એ પ્રિન્સિપલ એમાઉન્ટ ઇન રૂપીસ બરાબર ત્યારબાદ જે રેટ નામનો વેરીએબલ છે એ સેના માટે છે તો કે ઇન્ટરેસ્ટ રેટ ઇન પરસેન્ટેજ ત્યારબાદ ડ્યુરેશન છે એ સેના માટે છે તો કે નંબર ઓફ યર્સ માટે છે નંબર ઓફ યર્સ માટે છે મેચ્યોરિટી સેના માટે છે તો કે મેચ્યોરિટી એમાઉન્ટ માટે છે અને ઇન્ટરેસ્ટ સેના માટે છે તો કે ઇન્ટરેસ્ટ એમાઉન્ટ માટે છે બરોબર હવે અહીંયા શું આવશે તો કે વેરીએબલ ડિક્લેર થઈ ગયા હવે ગણતરી કરવી છે તો આપણે કમેન્ટમાં એવું લખશું કમ્પ્યુટેશન્સ કમ્પ્યુટેશન્સ ની અંદર પ્રિન્સિપલ નામનો જે આપણે વેરીએબલ બનાવ્યો તેમાં વેલ્યુ એસાઈન કરીએ કે રકમ તરીકે આપશું આપણે 17000 રૂપિયા ત્યારબાદ રેટ જે છે તો રેટ ઇક્વલ્સ ટુ આપણે એવું આપશું કે 9.50% બરાબર આપણે 9.50 એવું સિમ્પલ લખીએ ત્યારબાદ ડ્યુરેશન જે છે તો ડ્યુરેશન ઇક્વલ્સ ટુ આપણે 3 આપીએ ત્યારબાદ ઇન્ટરેસ્ટ હવે સાદો વ્યાજની ગણતરી કરવી હોય સૂત્ર શું છે પી આર એન અને છેદમાં 100 પી એટલે કે રકમ આર એટલે કે રેટ અને એન એટલે કે કેટલા સમય સુધી એટલે કે નંબર ઓફ યર્સ અને ડિવાઇડ બાય શું કરશું 100 તો અહીં રકમ તરીકે આપણી પાસે શું છે તો કે પ્રિન્સિપલ મલ્ટીપ્લાય બાય આર એટલે કે રેટ મલ્ટીપ્લાય બાય એન એટલે કે ડ્યુરેશન બરોબર અથવા તો તમે એવું કહી શકશો કે પ્રિન્સિપલ મલ્ટીપ્લાય બાય ડ્યુરેશન મલ્ટીપ્લાય બાય રેટ અને રેટ જે છે ને ડિવાઇડ બાય શું કરશું આપણે 100 કરશું અને મેચ્યોરિટી કાઉન્ટ કરવી હોય તો મેચ્યોરિટી એટલે શું તો કે મેચ્યોરિટી બરાબર પ્રિન્સિપલ એમાઉન્ટ જે છે એની અંદર પ્લસ શું કરશું તો કે ઇન્ટરેસ્ટ બેયનો સરવાળો કરશો એટલે વ્યાજ મુદ્દલ ગણાશે અહીંયા આપણે કમેન્ટમાં લખી નાખીએ કે કમ્પ્યુટ ઇન્ટરેસ્ટ એમાઉન્ટ અને અહીંયા મેચ્યોરિટી છે એમાં આપણે લખી નાખીએ કે કમ્પ્યુટ મેચ્યોરિટી એમાઉન્ટ બરાબર આટલી વસ્તુ પૂરી થશે પછી શું કરવાનું છે તમારે તો કે ડિસ્પ્લે રિઝલ્ટ્સ રિઝલ્ટ્સને શું કરવાનું છે તો કે ડિસ્પ્લે કરવાનું છે હવે એને કઈ રીતના ડિસ્પ્લે કરવાનું છે સિસ્ટમ જો સિસ્ટમનો એસ કેપિટલ હોવો જોઈએ બાકી ક્યાંય કેપિટલ આવશે નહીં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન બરોબર અને એની અંદર આપણે બંને વસ્તુ લખવાની છે મેસેજ અને વેરીએબલ તો એને સ્ટ્રીંગ હશે એને ડબલ ઇનોટેડ કોમા અને વેરીએબલને સ્ટ્રીંગથી અલગ પાડવા માટે પ્લસની કોનકેટ સાઇન આપણે યુઝ કરશું
तो प्रिंसिपल अमाउंट जे छे એટલો મેસેજ લખો છે તો ઇન્વર્ટેડ કોમા ની અંદર પ્લસ અને વેરીએબલ નું નામ પ્રિન્સિપલ પ્લસ કરી અને રૂપીસ તો આ રીતના થશે ત્યારબાદ બીજી વસ્તુ પ્રિન્ટ કરવી છે તો system.out.println અને ત્યારબાદ આપણે શું કરવું છે તો કે ડિપોઝિટ ફોર ડ્યુરેશન ઓફ કેટલા સમય માટે તમે પૈસા ડિપોઝિટ કરાવો છો तो duration of अने एनी अंदर जय अने आपड़े duration plus नी साइन आउसे अने years त्यार बाद system.out.println त्रीजो मैसेज प्रिंट करवानो छे interest rate बरोबर के केटला टकावारी हती तो interest rate जे छे मित्रो एने आपड़े कई रीतना प्रिंट करसू तो કે અહીંયા આપણે શું કરશું તો કે રેટ નામનો વેરીએબલ આપણી પાસે છે જ એને પ્રિન્ટ કરાવવાનો છે તો એની અંદર આપણે પરસેન્ટેજ ની સાઇન આપણે મૂકશું ત્યારબાદ system.out.println અને અહીંયા આપણે ઇન્ટરેસ્ટ એમાઉન્ટ ની અંદર અહીંયા વેરીએબલ પ્રિન્ટ કરાવશું ઇન્ટરેસ્ટ અને રૂપીસ અને ત્યારબાદ છેલ્લે આપણે પ્રિન્ટ કરાવશું system.out.println અને મેચ્યુરિટી એમાઉન્ટ તો મેચ્યુરિટી એમાઉન્ટ ની અંદર આપણે મેચ્યુરિટી અને રૂપીસ એવું લખશું અને છેલ્લે બે કાઉન્ટ્સ જે પૂરા થાય છે એમાં આ જે કાઉન્ટ્સ છે ઈ સેનો પૂરો થાશે તો આપણે એવું લખશું કે એન્ડ ઓફ મેઈન જે મેઈન મેથડ છે એનો કાઉન્ટ્સ પૂરો થાશે અને અહીંયા જે છે ઈ પૂરું થાશે એન્ડ ઓફ સિમ્પલ ઇન્ટરેસ્ટ આ જે ક્લાસ હતો ઈ પૂરો થાશે આટલું લખાઈ જશે એટલે હવે તમારે શું કરવાનું છે અને ફાઇલ ની અંદર જઈ અને શું આપવાનું છે સેવ સેવ આપશો એટલે પહેલા જે જગ્યાએ સેવ કરવું હોય ત્યાં મારે ડી ડ્રાઈવ માં સેવ કરવું છે ઈ પાથ ઉપર જાશું ત્યારબાદ અહીં ફાઇલ ના નેમ ની અંદર જે ક્લાસ નું નામ આપેલું છે simple_interest.java તો ઈ જ આપવાનું છે બરોબર અને extension.java આવશે અહીંયા સેવ કરો આટલું થઈ જશે પછી તમારો પ્રોગ્રામ અહીં આવી જશે હવે શું કરવાનું છે तो કે હવે તમારે એને કમ્પાઈલ કરવાનું છે તો કમ્પાઈલ માટે સેમાં જાશો તો કે કમ્પાઈલ માટે આપણે ટૂલ્સ માં જવું પડશે ટૂલ્સ ની અંદર જઈ અને કમ્પાઈલ નો ઓપ્શન છે તો એની શોર્ટકટ કી છે Ctrl+F7 હવે આટલું કરશો એટલે શું થશે આ બાજુની અંદર બાજુમાં જે તમને ખાલી જગ્યા દેખાય છે ત્યાં આખું એનું આઉટપુટ વિન્ડો આવશે આપણે જોઈએ તો ટૂલ્સ ની અંદર જઈ અને શું કરશું કમ્પાઈલ જેવું તમે કમ્પાઈલ કરશો એટલે બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક આઉટપુટ વિન્ડો આવે છે આ ઓટોમેટિક કોલ લખાય જ જાય છે java c simple_interest.java જો એક્ઝિટ કોડ 0 આવે એનો મતલબ એવો થયો કે તમારો પ્રોગ્રામ જે છે એ એકદમ સક્સેસફુલી કમ્પાઈલ થઈ ગયો છે એટલે એક પણ પ્રકારની એરર છે નહીં એક્ઝિટ કોડ 0 હોય તો અધરવાઇઝ જે કાઈ એરર હશે એ તમને અહીંયા બતાવશે હવે આ એક્ઝિટ 0 છે મતલબ કે કમ્પાઈલ વ્યવસ્થિત થઈ ગયો છે કોઈ ભૂલ નથી હવે એને રન કરવો છે તો શું કરવાનું ટૂલ્સ ની અંદર જઈ અને ગો ઉપર ક્લિક કરશો એટલે પ્રોગ્રામ તમારો શું થશે રન હવે પ્રોગ્રામ રન થશે એટલે આઉટપુટ બતાવશે જો છે પ્રિન્સિપલ એમાઉન્ટ કેટલો આવી ગયું 17000 રૂપીસ ડિપોઝિટ ફોર ડ્યુરેશન ઓફ 3 યર્સ ઇન્ટરેસ્ટ રેટ તો કે 9.5% ઇન્ટરેસ્ટ એમાઉન્ટ તો કે 4850 17000 રૂપિયા ઉપર 3 વર્ષનું 9.5% લેખે તમે સાદું વ્યાજ ગોતશો એટલે તમારો જવાબ હશે 4850 પણ વ્યાજની રકમ છે મેચ્યુરિટી એમાઉન્ટ એટલે કે મુદ્દલ રકમ અને વ્યાજ બે વસ્તુ એડ થશે એટલે વ્યાજ મુદ્દલ થશે એ કેટલું છે તો કે 17000 + 4845 તમને ફાઇનલ જવાબ મળશે 21845 તો આ શું થયું એનું આઉટપુટ છે તો અહીંયા તમે એનું આઉટપુટ પણ ઈઝીલી જોઈ શકો છો ત્યારબાદ આપણે જે પ્રોગ્રામ હતો એની તરફ આગળ વધીએ આ જે પ્રોગ્રામ છે એ જ પ્રોગ્રામ તમને આ ઈમેજમાં દેખાડેલો છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે આ એનું આઉટપુટ છે
ત્યાર બાદ આપણે ચોથો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને ચોથો ટોપિક એ છે જાવા પ્રોગ્રામ નું બંધારણ છે જાવા નો જે પ્રોગ્રામ હોય છે એનું બંધારણ કે એનું સ્ટ્રક્ચર શું હોય છે તો સ્ટ્રક્ચર ઓફ એ જાવા પ્રોગ્રામ તો પ્રોગ્રામિંગ ભાષાઓ જે છે સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ શું છે દ્રઢ છે મતલબ કે જે તે લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખો છો તો લખવા માટેના નિયમ જે છે આપણા નિયમ નથી હોતા જે તે લેંગ્વેજના નિયમ પ્રમાણે તમારે પ્રોગ્રામ લખવો પડે છે એ નિયમો કે જે નક્કી કરે કે શું માન્ય છે તેને ભાષાની વાક્ય રચના એટલે કે એને સિન્ટેક્સ કહેવામાં આવે છે મતલબ કે કોઈ ભાષામાં પ્રોગ્રામિંગ લખું છે તો એ ભાષાની જે સિન્ટેક્સ હશે જે વસ્તુ લખવા માટેની એનો ઢાંચો હશે એની ફોર્મેટ હશે ઈજ ફોર્મેટ ઈજ વાક્ય રચના કે ઈજ ઢાંચામાં તમારે લખવું પડશે નહીતર તમારો પ્રોગ્રામ કોઈ દિવસ વેલિડ ગણાશે નહીં વાક્ય રચનાના નિયમો એટલે કે સિન્ટેક્સ રૂલ્સ જે છે એ ભાષાના મૂળભૂત શબ્દ ભંડોળનો ઉલ્લેખ કરે છે અને ચલ પદાવલિઓ વિધાનો બ્રાન્ચ બ્રાન્ચીસ લોપ્સ અને મેથડ્સનો ઉપયોગ કરીને કઈ રીતે પ્રોગ્રામની રચના કરી શકાય તે જણાવે છે વાક્ય રચનાની રીતે સિન્ટેક્ટિકલી સાચો પ્રોગ્રામ એ છે કે જે સફળતાપૂર્વક કમ્પાઇલ અને ઇન્ટરપ્રેટ થઈ શકે છે બરાબર જાવા પ્રોગ્રામનું માળખું તમને આકૃતિમાં દર્શાવ્યું છે અને આકૃતિમાં જે એવી રીતના કોણીય કૌંસ છે એ શું છે એ પ્લેસ હોલ્ડર છે પ્લેસ હોલ્ડર તરીકે વપરાય છે જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈ વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે જાવામાં મેથડ જે છે એની વ્યાખ્યા ફંક્શન હેડર તથા કર્લી બ્રેસિસ કૌંસની વચ્ચે વિધાનોની શું હોય છે શ્રેણી કે મેઇન મેથડ હોય છે જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી તમામ ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ રીતે મેથડ છે એ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી તે ક્લાસનો એક ભાગ હશે જો મેથડ પોતે સેપરેટ નથી એ મેઇન ક્લાસની અંદર ડિક્લેર થાય છે અહીંયા તમને જો આપેલું છે કે આકૃતિમાં જાવા પ્રોગ્રામનું બંધારણ કે માળખું હવે જો અહીં શું આવ્યું છે પબ્લિક ક્લાસ આ પબ્લિક શબ્દ ન લખો તો ચાલે ખરા ડાયરેક્ટ ક્લાસથી લખો તો ચાલે પણ આ કોણીય કૌંસમાં શું લખ્યું છે ક્લાસ નેમ એટલે ક્લાસનું નામ તમારે ફરજિયાત આપવું જ પડે છે પછી તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જો આ મેઇન છે એ મેથડ છે પણ સેપરેટ નથી કોના અંડરમાં છે ક્લાસના અંડરમાં પછી સ્ટ્રીંગ આર્ગ્સ પછી અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આવશે બરોબર અને ત્યારબાદ તો કે ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન અને મેથડ્સ હશે હવે જે વસ્તુ કીધેલી છે એ જ વસ્તુ એને સમજાવી છે કે પ્રથમ લીટીમાં કોણીય કૌંસમાં શું છે ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે જેમાં મેઇન મેથડ હોય છે એની અંદર હશે જો ક્લાસનું નામ કોલ કોસ્ટ હોય તો રૂઢિ પરંપરાથી જાવા સોર્સ ફાઇલનો સંગ્રહ પણ શેનાથી કરવાનો છે કોલ કોસ્ટ ડોટ જાવા મેં ડિસ્કસ કરેલું જ છે જ્યારે આ ફાઇલને કમ્પાઇલ કરવામાં આવશે એટલે એના નામની શું બનશે ક્લાસ ફાઇલ બની જશે અને આ નામનો ઉપયોગ કરી અને ક્લાસ ફાઇલને નામ આપવામાં આવે છે અને કોલ કોસ્ટ ડોટ ક્લાસ નામની ક્લાસ ફાઇલ પ્રોગ્રામનું જાવા બાઇટ કોડમાં થયેલું રૂપાંતર એટલે કે શું કરે છે એ અનુવાદ ધરાવે છે જે જાવા ઇન્ટરપ્રિટર દ્વારા અમલ કરી શકાય એટલે કે ડોટ ક્લાસ ફાઇલ છે એ શું છે બાઇટ કોડ ફાઇલ છે મેઇન મેથડ પહેલા અને પછી જે મેઇન મેથડ છે એની પહેલા અથવા તો એના પછી ચલ એટલે કે વેરિયેબલ અને મેથડ ડિક્લેર કરવા જે છે એ ઓપ્શનલ છે બરોબર દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન ધરાવે છે એક કરતાં વધારે ક્લાસ હશે એ ચાલશે પણ કોઈ પણ એક ક્લાસ પાસે મેઇન મેથડ હોવી જોઈએ જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી એટલે કે તે ફ્રી ફોર્મેટ ભાષા છે જો ફ્રી ફોર્મેટ એટલે તમે ધારો એ લખી શકો એમ નહીં બરોબર જેટલી જગ્યા મૂકો ગમે તેટલી જગ્યા મૂકશો એક લાઇનમાં આખો પ્રોગ્રામ લખશો તો એને કોઈ ફેર પડશે નહીં પરંતુ હા એની સિન્ટેક્સ પ્રમાણે તમારે પ્રોગ્રામ લખવો પડશે કોડ લિસ્ટિંગમાં આપેલું પ્રોગ્રામનું માળખું અત્યારે સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ બનાવ્યો એ માળખું જે છે જેમ કે ખાલી લાઇન અને ઇન્ડેન્ટેશનનો ઉપયોગ ભાષાની વાક્ય રચના અથવા તો સિન્ટેક્સનો ભાગ નથી કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી આપણે આખો પ્રોગ્રામ એક જ લીટીમાં પણ લખી શકીએ બરાબર અત્યારે 10-12 લાઈનનો જે પ્રોગ્રામ લખો એ એક લીટીમાં લખી નાખો તોય ચાલે પણ જો કે પ્રોગ્રામનું માળખું માનવીય વાચકો માટે મહત્વનું છે એક લાઇનમાં લખશો તો એને તો સમજાય જ જશે પણ એઝ એ યુઝર તરીકે આપણને સમજાશે નહીં પ્રોગ્રામ જે છે એ મેઇનની સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવી શકે છે આપણે આ બાબત આ ચર્ચામાં કરવાની છે તો પ્રકરણ 7 જે છે મિત્રો એનો ભાગ 1નો વિડીયો છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને ભાગ 1ની અંદર આપણે કુલ 4 ટોપિકનો અભ્યાસ કરેલો છે આશા રાખું છું કે ચારે ચાર ટોપિક પ્રેક્ટિકલની સાથે સાથે થિયરીકલ પણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 7નો ભાગ 2 છે એનો અભ્યાસ કરીશું આભાર